પછી કોલેજ ત્યાં જ કરી? નહીં, જામખંભાળિયામાં કોલેજ નહોતી. નહોતી એટલે મારે શું, મારું આયોજન એવું હતું કે મારે ડૉક્ટર થવું છે, એવું મનમાં હતું. હા, એટલે 11મા ધોરણમાં મારા બધા વિષયો છે એ બધા વિજ્ઞાનના હતા, વિજ્ઞાન લાઈનના હતા. અચ્છા. એટલે દાખલા તરીકે હાયર મેથેમેટિક્સ એ જમાનામાં કહેવાતું, એટલે બીજગણિત અને ભૂમિતિ એનું જ પેપર હોય 100 માર્ક્સ. પછી સામાન્ય ગણિત છે એના બદલે મેં વધારામાં 100 માર્કનું સ્પેશિયલ અંક ગણિત રાખેલું, 100 માર્કનું સ્પેશિયલ અંક ગણિત. આ બે વિષય થયા વિજ્ઞાનના. ત્યાર પછી સાયન્સમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એ પેપર રાખેલું. એટલે આમ બધા મારા વિષયો છે એ વિજ્ઞાનના જ હતા. અને 11મા ધોરણમાં એ સમયે બહુ સારું કહેવાય એવું ફર્સ્ટ ક્લાસ ઉપરનું મારું પરિણામ આવ્યું. એમ એટલે ડૉક્ટર થઈ શકાય એમ હતું? ચોક્કસ થઈ શકાય એમ હતું. પણ જે વેકેશન આવે એમાં હું ભયંકર રીતે બીમાર પડ્યો, મને ટાઇફોઇડ થઈ ગયો. ઘરમાં ખાસ કોઈ બીજાને આવી રીતે એડમિશન લેવાને બધાની ખાસ કોઈ ખબર જ નહીં કે એની કોઈ ચિંતાએ નહીં. મારે હતું કે મારે આગળ ભણવું છે એટલે મારે કોલેજમાં જવું પડે. એટલે એ થઈ ગયું પૂરું મારું, આ મારું એમાંથી બહાર આવ્યો ટાઇફોઇડમાંથી. ત્યારે જૂન મહિનામાં કોલેજો શરૂ થઈ ગયેલી, એટલે જામનગરમાં ડીકેવી કોલેજ એમાં સાયન્સનું ભણાવવામાં આવતું હતું, એમાં હું ગયો. તો સાંડિલ સાહેબે કીધું, એ વખતે પ્રિન્સિપાલ એના સાંડેલ સાહેબ હતા, જે એને મળવું એ પણ બહુ આકરું હતું, પણ તોય મને મુલાકાતનો સમય આપ્યો જરા ચિઠ્ઠી મોકલી. એટલે એમણે કીધું તારા માટે જગ્યા ઉપરથી પાડું, એમ બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે, જાઓ આવતે વર્ષે આવજો. આટલી જ વાત, બીજું તો કંઈ એને કહેવાય કે વધારાની દલીલ થાય નહીં, એવા હતા. જેમ કોર્ટમાં વધારાની દલીલ થાય તો દંડ થાય, બધું થાય એના જેવું. એટલે તરત જ પાછો આવતો રહ્યો. હવે મારે વિચાર કરવાનો હતો કે એક વર્ષની રાહ જોવી સાયન્સ માટે કે પછી આર્ટ્સ કોલેજમાં જવું, વર્ષ બચાવવું. એટલે મેં વર્ષ બચાવવાનો નિર્ણય કર્યો અને ઘરે કહ્યું પિતાજીને કે દ્વારકામાં નવી કોલેજ થઈ છે આર્ટ્સ કોલેજ, એમાં એડમિશન હજુ પણ મળે છે, જે આવે એને બોલાવે છે અને એડમિશન આપે છે. એટલે હું દ્વારકા ગયો અને ત્યાં મને એડમિશન મળી ગયું. એમ ત્યાં વધારામાં વ્યવસ્થા શું હતી કે જ્યારે હું આ રીતે મેટ્રિક પાસ કરી ગયો ત્યારે કુટુંબ આર્થિક રીતે ખૂબ ઘસાઈ ગયેલું, એટલે મારો જે કોલેજનો ખર્ચ છે એ કુટુંબને વિચારમાં નાખે એમ હતો. પણ ત્યાં એક વ્યવસ્થા સારી શી હતી દ્વારકામાં એ સમયે, અભિનવ સચ્ચિદાનંદ મહારાજ, અભિનંદ સચ્ચિદાનંદ તીર્થ મહારાજ એ નામના શંકરાચાર્ય હતા અને વિદ્યા માટે એ ખૂબ જ એ આગળ પડતા હતા. એમાં સંસ્કૃત માટે એને બહુ આગ્રહ હતો, એટલે એમણે કોલેજની સાથે સંસ્કૃત એકેડેમી સ્થાપી, જે આજે પણ છે. આજે પણ છે છે તે. એ સંસ્કૃત એકેડેમીમાં એમણે એવું કર્યું કે કોલેજના જે છોકરાઓ કે છોકરીઓ સવારના કોલેજ છે પૂરી થઈ જાય પછી બપોરના એકેડેમીમાં સંસ્કૃત જે ભણે એને આટલા લાભ આપવા કે એક તો જાણે એની એકેડેમીની કોઈ ફી લેવી નહીં અભ્યાસની, હોસ્ટેલમાં રહેતા હોય તો એની હોસ્ટેલની ફી માફ, અને વધારામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને દર મહિને 35 રૂપિયા શિષ્યવૃત્તિ. હવે એ સમયે હોસ્ટેલના મેસનું ફૂડ બિલ લગભગ 30 રૂપિયા આવતું હતું માસિક, એટલે છોકરાઓને 35 રૂપિયામાં આ ખર્ચ છે નીકળી રહે.
એટલે મને આ લાભ દેખાયો કે કુટુંબને આ પ્રશ્ન છે એટલે અહીં પણ આ પણ એક વધારાનો લાભ છે. એટલે હું આંખો મીચીને એમાં દાખલ થઈ ગયો એમ, અને એ રીતે એમાં ભણ્યો. એટલે એક વર્ષ બચાવવા માટે થઈને, હા એક વર્ષ બચાવવા માટે થઈને હું આમાં આવ્યો અને એમાં મને આ લાભ દેખાયો. આર્ટ્સમાં મેં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર રાખ્યો. એ સમયે ચંદ્રકાંતભાઈ પૂછું કે એવું આજે લાગે છે કે આપણે એટાણે થોડીક ઉતાવળ ન કરી હોત તો આજે તબીબી ક્ષેત્રમાં આગળ વધ્યા હોત? હું એ જ વાત ઉપર આવું છું કે આ મારો નિર્ણય કુદરતી રીતે કેવો સાચો ઠર્યો. એમાં એવું બન્યું કે જ્યારે હું એસવાય બીએમાં હતો ત્યારે મારા પિતાજીનું અવસાન થયું. લગભગ 43 વર્ષની એમની ઉંમર હશે, 43-44 વર્ષની. એ વખતે એમનું અવસાન થયું. હવે મારા બા અને મારા ત્રણ નાના ભાઈઓ અને બે નાની બહેનો, આમના નિર્વાહનો પ્રશ્ન હતો. કાકાઓએ કીધું કે તું તારે ભણ, અમે તારો ખર્ચ ઉઠાવી લેશું અને આ બધા તો અમારી સાથે રહે જ છે. મિલકત તો આમ બધી હતી જ. પણ પછી શું બન્યું કે મારા પિતાજીનું અવસાન થયું અને એસવાય બીએનું વર્ષ પૂરું થયું પછી મારા કાકાએ અચાનક કહ્યું કે હવે તું ભણવાનું છોડી દે અને નોકરી શોધી લે, અને તારા બા અને તારા ભાઈ બહેનો છે એની તું જવાબદારી લે, હવે તું મોટો કહેવા એમ. એટલે મારાથી ભણાય એવું નહોતું, એટલે જો હું સાયન્સ લાઇનમાં ગયો હોત તો મારી સ્થિતિ શી થાત? મારે એ અભ્યાસ અધૂરો જ મૂકવો પડત અને લગભગ એ વ્યર્થ જાત, એનો મને કોઈ લાભ ન મળત. જ્યારે આર્ટ્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી તરીકે એક્સટર્નલ કરવાની સગવડ હતી, એટલે હું જાહેરાતો જોવા માંડ્યો નોકરી માટેની. તો જામનગર જિલ્લામાં ભાણવડ તાલુકામાં વેરાળ નામનું ગામ, એ વેરાળ ગામની ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા, એની જાહેરાત આવી કે અમારે સંસ્કૃત અને ગણિતના શિક્ષક જોઈએ છે. એ સમયે બધું આવું હતું, એમાં કંઈ સંસ્કૃત અને ગણિત એમ, હા એમાં કંઈ આ બધું જે બીએડ હોય અને પછી જે આખું આવ્યું એ સમય હતું જ નહીં. બરાબર છે, બીએડ ન કર્યું હોય એમને નોકરી મળતી હતી હાઈસ્કૂલમાં, એ સમય હતો આ. એટલે મને મેં અરજી કરી, મારો નાનો ભાઈ આ જાહેરાત ગોતી લાવ્યો અને મેં અરજી કરી, એટલે ઇન્ટરવ્યૂ આવ્યો અને ઇન્ટરવ્યૂ છે મેં આપ્યો અને એમાં હું પસંદ થયો શિક્ષક તરીકે. એટલે આ વેરાળ છે એની માધ્યમિક શાળામાં હું નોકરીએ લાગ્યો. એટલે 1965માં એસવાય બીએ માં, એસવાય બીએ હતો તો પણ એમ, હા એટલે નોટ બીએડ તો નહીં, નોટ ઇવન ગ્રેજ્યુએશન, બીએ પણ નહોતો. બીએડ તો ક્યાંથી જોઉં, બરાબર નેચરલી. અને મારી સાથે એના મોટાભાગના સ્પર્ધકો આવા જ હતા, કોઈ ઇન્ટર પાસ થયેલા ને એવા જ હતા. એટલે એમાં એને લેખિત પરીક્ષા લીધી, ગ્રામ પંચાયત જે છે એમણે લેખિત પરીક્ષા લીધી. લેખિત પરીક્ષામાં અમુક કક્ષાએ આવે એમાંથી સોર્ટ આઉટ કરીને પછી મૌખિક ઇન્ટરવ્યુ થાય, બરાબર આવી પદ્ધતિ અજમાવી. એના જે સરપંચ હતા કલ્યાણ સંઘ વિરાજી જાડેજા, એ બહુ જ અનુભવી અને હોશિયાર માણસ હતા, એટલે એને આવી પદ્ધતિ અપનાવી અને એ પદ્ધતિમાં હું ચડાઈ ગયો અને શિક્ષક તરીકે 1965 જૂનમાં 28મી જૂને એમાં હું નોકરી લાગ્યો. એટલે લગભગ 23 વર્ષની, હા લગભગ એવું કરો 21-22 વર્ષની ઉંમરે. વાહ. અને પછી કાકાઓએ તો કહ્યું જ તું મને, એટલે હું મારા બાને અને મારા નાના ભાઈ બહેનોને વેરાળ લાવ્યો મારી સાથે, અને મારી સાથે એ મોટા થયા. હાઈસ્કૂલમાં ભણ્યા, જે કાંઈ બધું એમનો ક્રમ હોય એ પ્રમાણે બધું થયું.
એટલે આ રીતે મારું કોલેજનું શિક્ષણ છે. તમે જોઈ શકો છો કે જો મેં પેલું વર્ષ બચાવવાનો નિર્ણય ન કર્યો હોત તો આકસ્મિક રીતે વચ્ચે વચ્ચે અટક્યું હોત અને ત્યારે નિરાશા વધુ કદાચ સાંપડી હોત. હવે આમાં હું એક્સટર્નલ કરી શક્યો, જેવી હું નોકરીએ લાગ્યો એટલે બીજો પગાર આવ્યો, પહેલો તો નહીં પણ બીજો આવ્યો. એટલે જામનગર જઈને આ એક્સટર્નલ પરીક્ષાના અર્થશાસ્ત્રના મુખ્ય વિષયના પુસ્તકો લીધા અને એનું પેલું ફોર્મ ભર્યું પરીક્ષાનું એક્સટર્નલનું, અને 1967માં હું ગ્રેજ્યુએટ થયો બીએ વિથ ઇકોનોમિક્સ. હા, બીએ વિથ ઇકોનોમિક્સ. બરાબર. પછી અમને કોઈકે કયું સલાહ આપી કે હવે તમે જલ્દી બીએડ થઈ જાઓ, નહીં તારે હવે બીએડ વગર કોઈને રાખશે નહીં. એટલે હવે બીએડ કેવી રીતે થવું, કુટુંબની જવાબદારી હતી, એ મૂકીને જઈ ન શકાય. પણ અમારી ગ્રામ પંચાયત અને આ જે સરપંચ છે બહુ સારા હતા, એટલે એમણે અમારા પહેલાં આચાર્ય જે હતા મારી પહેલાંના, એમને પોરબંદર આરજી ટીચર્સ કોલેજમાં જેને કહેવાય પહેલાં ઉપર મોકલ્યા. એટલે પગાર ચાલુ. બરાબર. અને પગાર ચાલુ અને ત્યાંની ફી અને પુસ્તકો એ બધું એને આપ્યું. પછી એના પછી મારો વારો હતો, એટલે મને પણ એવી જ રીતે આવી રીતે મોકલ્યા. પોરબંદર જ મોકલ્યા. શરત એ કરાવતા કે પ્રથમ વર્ગ આવવો જોઈએ, નહીતર બધું પાછું ભરવાનું. અચ્છા. એટલે મને એની બીક લાગી કે આ પ્રથમ વર્ગ જો નહીં આવે તો આ બધું ભરીશ ક્યાંથી હું. માનમંડ ત્યાં બધું અહીંયા ઘર ચલાવવાનું, ત્યાં ભણવાનું બધું એવું હતું. 1967ના એન્ડમાં સગાઈ થઈ, પછી લગ્ન થયા 68માં, એ બધું પણ ખરું. એટલે હું જ્યારે ગયો ત્યારે મારા લગ્ન થઈ ચૂક્યા હતા. એમ. હા, મારા જીવનમાં લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું હતું. કમળા એનું નામ છે એટલે લક્ષ્મી કહેવાય ને. એટલે આમ પણ કુટુંબ હતું અને આપનું કુટુંબ પણ હા ધીમે ધીમે શરૂ થઈ રહ્યું હતું. પ્રથમ પુત્રી છે એનો જન્મ બીએડના વર્ષ દરમિયાન જ થયો એમ મારે. હા, એવું થયું. એટલે ભણતા ભણતા અને ભણાવતા ભણાવતા જીવન યાત્રા હા એ પણ ચાલુ થઈ. અને એ એક વર્ષ આ કુટુંબ અહીંયા રહ્યું અને આ પોરબંદર. હા, અને જે પગાર આવે એમાંથી ઘર ચાલતું અને બહુ ઓછા પૈસાથી હું ત્યાં. તે વખતે ફૂડ બિલ છે મેસનું એ માસિક 55 રૂપિયા આવતું. એ 55 રૂપિયા કેમ કંઈક ખર્ચ થોડોક કરી બીજો અને હું મારું ત્યાં ચલાવતો. એ વખતનું જે બીએડ થયું એ એક વર્ષનો જ કોર્સ હતો કે એક વર્ષનો જ કોર્સ? ત્યારે પણ એક વર્ષનો જ. અને આમ કેવું ત્યારનું બીએડ, કારણ કે બીજાના કિસ્સામાં ત્યારનું બીએડ એટલે એમ કહેવાય કે ઉત્તમ બીએડ અમે. હા, અને એમાં પણ જે હું જે કોલેજમાં બીએડ મેં જે કર્યું એ કોલેજ તો ગુજરાતની નામાંકિત કોલેજ એ વખતે ગણાતી હતી. એ કોલેજનો એ વખતે સુવર્ણ યુગ હતો જ્યારે હું ભણતો હતો ત્યારે. મહેશભાઈ વૈષ્ણવ એ નામના પ્રિન્સિપાલ હતા અને દેવપુરકર સાહેબ નામના જબરજસ્ત વિદ્વાન માણસ હતા. ભગવાનલાલ પારેખ એ પણ એમાં, હા બીજું પારેખ એ પણ એમાં શિક્ષક હતા, અધ્યાપક હતા. પછી શાંતિભાઈ મણિયાર, આવા બધા નામાંકિત માણસો છે એ એક એક વિષય ત્યાં ભણાવતા હતા. અને બહુ સારી કોલેજ હતી એમ મને લાગે છે. આજે એવી કોલેજની તો આપણે ક્યાંય કલ્પના ન કરી શકીએ. એટલે સુધી કે એમાં પ્રથમ સેમેસ્ટર છે એમાં બીકને કારણે હું પ્રથમ વર્ગ તો ઠીક પણ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવ્યો. આ બીકમાં ને બીકમાં એમ કેમ બીકમાં? મને એમ થયું કે આ પૈસા ભરવા પડશે ક્યાંથી? હા, એ શરત પૂરી કરવાની હતી. એટલે પહેલો નંબર આવ્યો. એટલે મહેશભાઈ વૈષ્ણવને એમ થયું કે કદાચ આ વિદ્યાર્થી છે એ સમગ્ર વર્ષમાં પહેલો નંબર આવે. હવે કોલેજ છે એનો કોઈ પણ વિદ્યાર્થી 16 વર્ષની સ્થાપના થઈ ત્યારથી, 16 વર્ષથી કોઈ પણ વિદ્યાર્થી પ્રથમ નંબરે આવ્યો નહોતો યુનિવર્સિટીમાં. એટલે એને લાગ્યું કે આ વિદ્યાર્થી કંઈક કરી દેખાડશે. એટલે એ એમએડના જે વર્ગો ચાલતા
એની વહેલા ઉઠીને તૈયારી કરે મહેશભાઈ વૈષ્ણવ, અને હું વહેલો ઉઠીને આ બીએડની તૈયારી કરું બીજા સિમેસ્ટરમાં. એટલે એ પોતે પોતાના માટે જે ચા બનાવી હોય એ દેવા માટે મને આવતા. એમ એને લાગ્યું કે આ કંઈક કરશે ને, કોલેજનું નામ ઉજ્જવળ કરશે એમ એને હશે એવું. આપણે એની નજર પણ પારખું અને પછીની પાછી. એટલે મારા માટે બહુ જ પેલું ધ્યાન રાખતા બધું આવી રીતે. અને પછી હું યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવ્યો. કોલેજમાં પહેલી વખત, કોલેજમાં પહેલી વખત 16 વર્ષે. એટલે એણે તો હરખાઈને બધા જ તાલીમાર્થીઓને એક પત્ર લખ્યો કે જ્યારે આ કોલેજ 16 વર્ષે 3 વયમાં આવી ત્યારે જ ફંગોળાઈ. શબ્દો બધા એના એ બધા શબ્દાળુ હતા, ભાષામાં પણ આમ હતા વિજ્ઞાનના, પણ ભાષામાં પણ બહુ જ હતા. એ છતાં પાછા એ સમજુ અને ઉદાર હતા. જેમ કે કોલેજનો પહેલો જ દિવસ હતો જ્યારે બીએડ કોલેજનો, ત્યારે મહેશભાઈ વૈષ્ણવ એ સમયપત્રક ચોંટાડતા હતા કોલેજનું, અને હું લોબીમાંથી પસાર થયો તમારા જેવું જ એમનું શરીર. મને એમ કે આ કોઈક હશે તો અધ્યાપક, એટલે હું ઊભો રહ્યો બાજુમાં આમ જોતો હતો સમયપત્રક. એટલે મને એવું લાગ્યું કે એના સમયપત્રકમાં 2 શબ્દો છે ખોટા લખ્યા છે. એટલે મેં કહ્યું કે સર જો રજા આપો તો એક વાત કહું. મને કે બોલો. મેં કહ્યું કે આ જે પૂર્વાહન અને અપરાહન એ 2 શબ્દો જે લખ્યા છે તમે, એના અર્થ છે એના ઉલટા તમે વાપર્યા છે. પૂર્વાહન એટલે સવાર થાય અને અપરાહન એટલે બપોર પછી થાય, તો તમે એને બદલે ખોટી જગ્યાએ મૂક્યા છે. એ મને સવાર માટે તમે અપરાહન મૂક્યું છે અને બપોર પછી છે એના માટે પૂર્વાહન લખ્યું છે. મારી સામે જોઈ રહ્યા જાડા કાચના ચશ્મા, એમાંથી જોઈ રહ્યા. અને એમ મેં કીધું હા સર આમાં આવું છે. એટલે તરત જ એમણે ઉખેડી લીધું છે બધું, ચોંટાડ્યું હતું એ, અને પોતાની ઓફિસમાં ચાલ્યા ગયા. અને એમણે પછી ડિક્શનરીમાં જોઈ લીધું હશે. પછી પ્રાર્થના થઈ, આરજીટીની પ્રાર્થના, એટલે આજે પણ એનો શણગાર ગણાય છે. યસ યસ. એટલે પ્રાર્થના થઈ, પ્રાર્થના પછી બધા જે કંઈ કાર્યક્રમો એ થયા, પછી પ્રિન્સિપાલને બોલવાનું આવે પહેલો દિવસ છે એટલે. એટલે બોલ્યા તરત જ, આજે ગુરુ શિષ્ય બન્યો અને શિષ્ય ગુરુ બન્યો. અને પછી મને ઊભો કરી અને આ વાત કહી એમણે કે મારી ભૂલ દર્શાવી, કેવડી મોટી ભૂલ મારે હાથે થઈ જતી, કે એનો એનો વસવસો હતો. એટલે ટૂંકમાં એવી જાતની કોલેજ. એક શિષ્યએ આટલું ધ્યાન દોર્યું એને પાછું એને જાહેરમાં એકનોલેજ, જાહેરમાં સ્વીકાર્યું, એમાં ઉદારતાથી વિશાળ મનથી સ્વીકાર્યું. એટલે એમ કહેવાય કે શરૂ થવા એમાં એ કંઈ નાના થઈ જતા નહોતા, ભૂલ એ વાતની એમને ખબર હતી. એટલે પહેલે જ દિવસે અનૌપચારિક તાલીમનો પહેલો પાઠ આ એમણે સરસ. એટલે મને આ અનુભવ થયો કોલેજમાં પહેલે જ દિવસે. એ વખતે એક, કારણ કે સંસ્કૃત એકેડેમીમાં ભણ્યો ને, એટલે મારું સંસ્કૃત તો બહુ સારું હતું. મારે અધૂરું છોડી દેવું પડ્યું, નહીતર હું શાસ્ત્રીની ડિગ્રી મેળવી શકત. એમાં પૂર્વ મધ્યમાં, ઉત્તર મધ્યમાં શાસ્ત્રી પ્રથમ વર્ષ અને શાસ્ત્રી દ્વિતીય વર્ષ. તો મેં શાસ્ત્રી પ્રથમ વર્ષ સુધી કર્યું. પછી મારે પેલું છોડી દેવું પડ્યું કોલેજ દ્વારકાની, એટલે શાસ્ત્રી દ્વિતીય વર્ષ છે રહી ગયું. અને એને કારણે હું શાસ્ત્રીની જે વધારાની જે ડિગ્રી મને મળત બીએની સાથે એ હું મેળવી ના શક્યો. પણ કંઈ વાંધો નહીં, મને એને કારણે જે સંસ્કૃતનો જે લાભ મળ્યો એને આજે પણ એના માટે હું આ જે સંસ્થા છે એનો આભારી છું. એમાં જે એમાંય અધ્યાપકો હતા, એમાં ગુજરાતના પ્રસિદ્ધ ભાષા વૈજ્ઞાનિક ડૉક્ટર TN દવે એ અમારા નિયામક હતા. એટલા બધા મોટા વિદ્વાન. આ શંકરાચાર્ય એમને રોકી લીધેલા,
લંડનમાંથી જેવા છૂટા થયા તરત જ એમને અહીં નોકરીમાં એમણે રાખી લીધા. અને એમણે કીધું કે તમારે ખાસ કંઈ ભણાવવાની જરૂર નથી, તમે આવો અને જુઓ, એટલું જ એમને કામ કરવાનું. તમને ઈચ્છા થાય તો તમે ભણાવો. બીજા બિહારમાંથી શોભાનંદ ઝા એ નામના વ્યાકરણાચાર્ય હતા અને એ પણ બહુ વિદ્વાન માણસ હતા અને રીતસર એક તપસ્વીની જેમ પોતે રહેતા હતા એકલા. અને વિદ્યાર્થીઓને પુષ્કળ સારી રીતે મન દઈને પૂરેપૂરું ભણાવતા હતા. એટલે અમે જ્યારે ક્યારેક હસતા હસતા પૂછીએ કે ગુરુજી પરીક્ષામાં શું આવશે, ત્યારે એ હિન્દીમાં બોલતા, ચંદ્રકાંત જો આને વાલા હોતા હૈ વો તો સ્પષ્ટ હોતા હૈ. અચ્છા, એટલે પરીક્ષામાં જે પૂછાવાનું છે એ તો સ્પષ્ટ જ હોય છે, એટલે તને કંઈ કહેવાનું હોય એમ. પણ ચંદ્રકાંતભાઈ આ બીએડ કરવા ગયા એ પહેલાં યુ વર ઓલરેડી ટીચર. હા, યસ. તો એમાં એના પહેલાં મારે એમ સમજો કે 5-1 વર્ષનો શિક્ષકનો અનુભવ હતો અને એ સમયે બધા જ એવા જ તાલીમાર્થીઓ હતા, બધા જ એવા જ આવતા હતા. એટલે તેમ છતાં પણ બીએડ છે એ રસ ઊભો કરી શકે. ચોક્કસ, મને તો એમાં ખૂબ જ આનંદ થયો. મને થયું કે આ બધું કેટલું બધું મારે જાણવાનું બાકી હતું, ખાસ કરીને જે પદ્ધતિશાસ્ત્ર કહેવાય અધ્યાપનનો જે છે એ તો પાછું મારી પાસે હતું જ નહીં. મારી પાસે જે કાંઈ હતું એ થોડું ઘણું જ્ઞાન હતું વિષયનું, પણ એનાથી તો કંઈ વળે નહીં. આ જે પેલા જે આપણે બીએડના અભ્યાસક્રમમાં જે કમ્પલસરી પેપર કહીએ છીએ, જેને ફાઉન્ડેશન કોર્સિસ કહીએ છીએ, એ જાણવાથી પણ મને અતિશય આનંદ થયો અને એ મને ઉપયોગી થયું. અને પદ્ધતિશાસ્ત્ર મેં બીએડમાં ગુજરાતી અને સંસ્કૃત આ બે મેથડ રાખી, એટલા માટે કે એ સમયે અર્થશાસ્ત્રની મેથડ તો હતી જ નહીં. અને મને થયું કે હવે મને અર્થશાસ્ત્ર બહુ ઉપયોગી નહીં થાય ભણાવવામાં, એમાં ગુજરાતી એ બરાબર છે. બરાબર, ને સંસ્કૃત તો હું ભણ્યો જ હતો, એટલે મેં ગુજરાતી સંસ્કૃત બીએડમાં રાખ્યું હતું. એટલે બીએડ કર્યા પછી પાછા આ જ સ્કૂલમાં જોડાણ? હા, એ તો શું છે કે પેલું જેમ આપણે પૂરું કરીએ એટલે સીધી બીજા દિવસે ત્યાં સહી કરવાની માસ્ટરમાં. એને શું કહે છે, કેના ઉપર મોકલે છે? લિયન ઉપર હતા, ડેપ્યુટેશન, 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 ડેપ્યુટેશન ઉપર મોકલે હતા, ડેપ્યુટ કરે. એટલે શું, એ તો શિક્ષક એના જ છે અને સીધા કામ જ કરવા. એટલે યુ આર ગોઈંગ ફોર ફર્ધર સ્ટડી, બરાબર છે? ડેપ્યુટ. અને મેં બતાવ્યું મારું, એટલે પછી મેં કીધું કે પ્રથમ વર્ગ આવ્યો છે બાપુ. બરાબર છે, એ કે તારે પ્રથમ વર્ગ ક્યાં આવ્યો છે? એ કે છાપામાં વાંચ્યું છે તારું નામ. એટલે પછી એમણે સ્કૂલમાં આવી અને જાહેરાત કરી કે આ તમારા શિક્ષક છે, એ હું ભણીને આવ્યા છે એમ. એટલે હવે તાલીમબદ્ધ શિક્ષક, તાલીમબદ્ધ શિક્ષક અને આવા એમ કે આવી સિદ્ધિ મેળવેલા શિક્ષક, એટલે મારું સ્થાન છે ઘણું બધું ઊંચું થઈ ગયું. કદાચ એના માટે લાયક હોઈશ કે નહીં, પણ સ્કૂલમાં એના માટે મારું સ્થાન બહુ ઊંચું થઈ ગયું એવું મને લાગે. પછી એ શિક્ષકની જે નોકરી ચાલી, સાથોસાથ માસ્ટર્સ ડિગ્રી કરી? હા, પછી મેં તરત જ શું કર્યું કે પછીના વર્ષે એમએડ કરી લીધું આરજીટીમાં જ. બરાબર, પણ એ શનિ રવિમાં કર્યું. એ સમયે પાર્ટ ટાઈમ કોર્સિસ થતા હતા 2 વર્ષના. બરાબર, એટલે એમાં મેં કર્યું. અને એમાં પણ યોગાનું યોગ, મારી સાથેના જે હોય તાલીમાર્થીઓ એને જ યશ આપવો પડે કે એને કારણે હું યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો એમએડમાં પણ. અને એમએડમાં એક એવું બન્યું કે મેં આંકડાશાસ્ત્ર રાખ્યું, એ ગ્રુપ રાખ્યું આંકડાશાસ્ત્ર વાળું. એટલે સાહેબે પહેલે જ દિવસે મહેશભાઈ વૈષ્ણવે જાહેર કર્યું કે આર્ટ્સના વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર ન રાખે. એટલે મેં તરત જ જેને ક્રાંતિ કહેવાય એની સામે તો ક્રાંતિ જ કહેવાય, એટલે એ કરી. મેં કહ્યું કે સાહેબ હું આંકડાશાસ્ત્ર રાખીશ, મને કે તને નહીં રાખવા દઉં. મેં કહ્યું ના, મારે રાખવું છે. તો એ કે એની એક શરત છે કે તારે એમાં પ્રથમ વર્ગ લાવવો પડશે. મેં કહ્યું એ લાવીશું. હવે એમાં પણ પેલી બીક, એના કારણે એવું થયું કે મુખ્ય વિષય ગણિતશાસ્ત્ર સાથેના જે બધા તાલીમાર્થીઓ હતા એના કરતાં પણ મારા માર્ક્સ
આંકડા શાસ્ત્રમાં વધારે આવ્યા. આંકડા શાસ્ત્રમાં એ સમયે હરિભાઈ દેસાઈએ પેપર કાઢેલું એ પછીથી ખબર પડી, કારણ કે પેપરમાં એના દીકરાનું નામ હતું એ દાખલામાં. એટલે એના ઉપરથી અનુમાન કર્યું બધાએ કે એ જે દેસાઈએ કાઢ્યું છે ને ભૂકા કાઢી નાખશે, કારણ કે એ બહુ કડક ગણાતા હતા. પણ એમાં હાઈએસ્ટ માર્ક લઈને, એટલે એમાં મને 88 માર્ક્સ આવ્યા, જે સમગ્ર યુનિવર્સિટીમાં આંકડા શાસ્ત્રમાં સૌથી એ વખતે વધારે હતા. અને એ વખતે પાછું એવું પણ હતું કે અમુકથી વધુ તો માર્ક હોય જ નહીં અથવા અપાય પણ નહીં. પણ આંકડા શાસ્ત્ર વિશે, આંકડા શાસ્ત્ર એક જ એવું કે એમાં તો એમાં પાછું એવું હતું કે 75 માર્કના દાખલા પૂછાતા અને 25 માર્ક છે એનો વર્ણનાત્મક પૂછાતો. દાખલા બધા સાચા હતા, આ બાકીનામાંથી સાહેબે કરકસર કરીને માર્ક્સ આપે. એટલે પછીના વર્ષે બીએડ પછી તાત્કાલિક પછી આ કર્યું અને ત્યાર પછી એમએડ થઈ ગયો, એટલે પછી તરત જ મેં એમએ શરૂ કર્યું. એ જામનગરમાં ડીકેવી કોલેજ, એમાં શનિ રવિનો કોર્સ ચાલે, ગુજરાતી વિષય રાખ્યો મુખ્ય. એમ એમએ ગુજરાતી બીએ ઇકોનોમિક્સ. બીએમાં નહોતો પણ એ સમયે એક સવલત હતી કે જો તમને સેકન્ડ ક્લાસ હોય તો તમે વિષય બદલી શકો છો. તો મને થયું કે આ મને અર્થશાસ્ત્ર ભણાવવામાં કામ નહીં લાગે, એટલે ગુજરાતી રાખ્યું. અને એમાંય પેલો ડર કે મારી સાથેના બધા ગુજરાતીવાળા છે, હું બિન ગુજરાતી છું. અને એ રીતે મેં એમાં મહેનત કરી અને એમાં પણ આ તમે જુઓ છો એ બ્રોકર સુવર્ણચંદ્રક એ મને મળ્યો. અચ્છા, ગુલાબદાસ બ્રોકર છે, એમણે પોતાના પિતાની સ્મૃતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે એમએમાં જે યુનિવર્સિટીમાં પ્રથમ આવે એને આ સુવર્ણચંદ્રક આપવાની વ્યવસ્થા કરી છે. બરાબર. એટલે હરજીવનદાસ નેમિદાસ બ્રોકર એ નામનો સુવર્ણચંદ્રક મળ્યો. ભરતભાઈ છે જે એમ બેઠા છે, એમના મોટાભાઈ વિનોદભાઈ છે, વિનોદભાઈ એમને પણ એ સુવર્ણચંદ્રક મળ્યો છે. અને મારો એક નાનો ભાઈ છે એને પણ આ સુવર્ણચંદ્રક મળ્યો છે. એટલે બ્રોકર ફેમિલી સાથે એક રૂડાનું બન છે. કદાચ બહુ ઓછા ઉદાહરણો હશે આવા કે એક જ પરિવારની અંદર એક જ ચંદ્રક છે બે વખત મળ્યો હોય, એવું થયું હોય, એવું થયું હોય. મને એક નાનો પ્રશ્ન ચંદ્રકાંતભાઈ એ છે કે બીએડ અને એમએડ તો ઠીક છે કે શિક્ષકના વ્યવસાય માટે ઉપયોગી હતા, બરાબર, પણ એમએ વોઝ નોટ કમ્પલસરી એટ ધેટ ટાઈમ, કે કંઈ કરો તો એનાથી બહુ મોટા ફેરફારો બને એવું તો નહોતું. બરાબર છે. પણ તેમ છતાં મને એમ છે કે યુ વેર ઇન્કલાઇન ટુ ડુ ઇટ. હા, અંદરની પહેલી એક તમન્ના કે વધુ ને વધુ ભણવું, અને અનુકૂળતા હોય તો ભણ્યા જ કરવું, અને આપણે શિક્ષક તરીકે ગુજરાતી સારું ભણવું હોય તો મુખ્ય વિષય સાથે જો એમએ કર્યું હોય તો આપણે એમાં સારી રીતે ભણાવી શકીએ, આવો પણ ખ્યાલ કરો. એટલે મેં આ કર્યું. Thank you.